સુત્રાપાડાના ખાંભા ગામે સ્કૂલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને ડોર માર માર્યાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર તપોવન માધ્યમિક શાળામાં ધોરણ 12ના 9 જેટલા વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ડોર માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે શાળા સંચાલકોએ વાલીઓથી આ ઘટના છુપાવી હતી, પરંતુ વાલી વિદ્યાર્થીને હોસ્ટેલમાં લેવા જતા મામલો સામે આવ્યો હતો, ત્યાં ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના સંદર્ભે સુત્રાપાડા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મારું નામ પરમાર માનસિંહભાઈ બાબુભાઈ, પ્રશ્નાવડા ગામ, તાલુકો સુત્રાપાડા અને જિલ્લો ગીર સોમનાથ. મારો છોકરો તપોવન વિદ્યાલય ખાંભા, ત્યાં 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. તો ત્યાં તેને તારીખ 5/11/2023 રોજ રાત્રિના સમયે 12મા ધોરણના સાયન્સ, આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ મળી 9-10 વિદ્યાર્થીઓ અને તેને પ્રહાર મારી અને મારી નાખવાનો પ્રયત્ન કરેલો હતો અને ખૂબ માર માર્યો. તે બાબતે મારો છોકરો તેનો બચાવ કરવા માટે સેટેના નીચે સંતાઈ અને ત્યાર પછી તે આખી રાત જેમ તેમ કરે કાઢી અને સવારના તેના ટ્રસ્ટી દ્વારા તેણે જાહેરાત કરી. ત્યારબાદ તેના ટ્રસ્ટીએ તેને તે વિદ્યાર્થી પાસેથી માફીપત્ર લીધા અને પ્રાર્થના ખંડમાં તેને કાન પકડાવ્યા. ત્યારબાદ વાલીને કોઈ જાણ કરવામાં આવેલી ન હતી. તેને પટાવરે માર માર્યો હતો અને હાથ પગથી અને જેમ આવે એમ હાથથી ને પગથીને માર મારવામાં આવ્યો હતો. મારા છોકરાએ સવારના જે ટ્રસ્ટી હતા ને વજુભાઈ ડોડિયા, તેને રજૂઆત કરી હતી સવારમાં ઉઠીને. તો તેણે બધા વિદ્યાર્થીને માફીપત્ર મંગાવ્યા અને માફી મંગાવી હતી. ત્યારબાદ અમને એના વાલીને કોઈ પ્રકારની જાહેરાત નહોતી કરી કે તમારા બાળક ઉપર 5 તારીખે રાત્રિના આવું બન્યું હતું આ ઘટના. હા, જ્યારે તેને પ્રાથમિક સારવારમાં લઈ ગયા હતા ને ત્યારે તે પ્રાસી ડૉક્ટરને પણ કહેવાયું હતું કે આને એમ કહેજો કે તે પડી ગયો છે, એને માર મારવામાં આવ્યો નથી. એ રીતના છેતરપિંડી કરી રહ્યા હતા અને 2000 રિશ્વતનું પણ તેણે મારા બાળકને કહ્યું હતું કે હું તને 2000 રૂપિયા આપીશ, પણ આ વાત કોઈને જણાવતો નહીં. અમે અહીંયા દાખલ થઈ ગયા છે. તેને ઉલટી અને માથું અને આંખમાં દેખાતું નથી, કાનમાં સંભળાતું નથી મારને કારણે. એટલે અમે અહીંયા સિવિલમાં દાખલ થઈ ગયા છે અને અમે ફરિયાદ કરી છે. Thank you.